પૈસા શુદ્ધ ત્રીજ એને અક્ષય તૃતીયાયામ તીથો એટલે અખાત્રીજ જેને કહેવાય છે. અખાત્રીજ છે એ ભગવાન પરશુરામની જન્મજયંતિ છે. સૌ હર્ષ અને ઉલ્લાસથી આપણે ઉજવીએ છીએ, પણ એની પછવાડે એનું શું મહત્વ રહેલું છે? તો કે જે ભગવાનના અનેક અવતારો છે એમાંનું આ પરશુરામનો એક અવતાર રહેલો છે. જ્યારે રામચંદ્રજીએ ધનુષ ભંગ કર્યો તે સમયે પરશુરામ ભગવાન આવી અને ક્રોધની અંદર આવી અને સર્વે જ્યાં ત્યાં હતા તે દરેક લોકોને પોતાના જે ધનુષ ભંગ કર્યો એ નિમિત્તે તેને ક્રોધથી ખીજાવવા માંડ્યા. તે સમયે રામ ભગવાન છે તેની ક્ષમા યાચના કરે છે અને પરશુરામ ભગવાન છે તે સમયે શાંત થાય છે. કારણ કે પરશુરામ ભગવાને 27 વખત નક્ષત્ર કરેલી છે, પણ ક્યારે? તો કે જ્યારે જ્યારે ધરતી ઉપર હાનિ પહોંચાડવા માટે જે તત્વો છે એનો નાશ કરવા માટે પરશુરામ ભગવાન છે એ પોતે હર્ષ લઈ અને દરેકનો સંહાર કરે છે, પણ ધર્મનો ઉપદેશ આપવા માટે તેમજ નમોસ મનંતાય સહસ્ત્ર મૂર્તે સહસ્ત્રપાદાય શિરોર્બાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટિ યુગધારિણી, જ્યારે જ્યારે આવા વિધર્મીઓનો આ ધરતી ઉપર ઉપદ્રવ વધે છે તે સમયે કોઈ પણ અવતારે પરશુરામ ભગવાન છે એ આવે છે અને દરેક દુષ્ટ છે તેનો સંહાર કરે છે અને ધર્મનું પરમાત્મા છે સ્થાપન કરે છે. તેમજ અખાત્રીજ છે તે અખાત્રીજને દિવસે દરેક લોકો છે તે શુભ મુહૂર્ત ગણી અને અખાત્રીજને દિવસે દરેક પોતાનું કાર્ય છે તે નવું કાર્યનો આરંભ કરે છે. તો શા માટે અક્ષય તૃતીયાયામ? તો તે અક્ષય તૃતીયાયામ એટલે કે જેને ક્ષય નથી એવી અખાત્રીજ અને એ મુહૂર્ત માટે, લગ્ન મુહૂર્ત માટે પણ ઉત્તમ રહેલી છે. બીજા ઘણા બધા શુભ કાર્યો છે જે અખાત્રીજના દિવસે શરૂ થાય છે, તો એટલા માટે ભગવાન પરશુરામ છે તે અખાત્રીજના દિવસે તેની જન્મજયંતિ રહેલી છે અને આને આપણે સૌ હર્ષ ઉલ્લાસથી ભગવાન પરશુરામની આરતી પ્રવચન વગેરે કરી રહ્યા છીએ. તેમજ તે આ સમયે વિપ્રોનું સંગઠન છે એ પણ એક ઉત્તમ રહેલું છે અને તેના માટે પણ પરશુરામ ભગવાન છે એ પ્રેરણારૂપ રહેલા છે.